तो जी रुझान बेन सर मारे केवू छे खास कई वांगो नहीं એમને આવતો હશે કિસ્સો મહિલાઓ તરફથી સી આપણે જે આપણે વ્યભિચારની જે કલમ હતી ને ડિક્રિમિનલાઇઝ એમાં 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 સજા નાબૂદ થઈ છે એટલે એટલે ડિક્રિમિનલાઇઝ કલમ છે હા એટલે એ યુઝ ધ ડિક્રિમિનલાઇઝ બરોબર છે એટલે અનફોર્ચ્યુનેટલી આ કિસ્સા વધી ગયા પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે આ ભાઈ લેડીઝ વાળા સાઈડ થી કહે છે હું જેન્ટ્સ વાળા સાઈડ થી કહું છું કારણ કે મારી પાસે અહીંયા લોકોને ખબર છે કે હું બહેનોના ઝંડા ગાડું છું પણ હું અચ્છે ને બુરાઈના ઝંડા ગાડું છું આ લડત સ્ત્રી પુરુષ થી છે જ નહીં આ તો અચ્છે ને બુરાઈની લડત છે જે હું લડી રહી છું એટલે જયારે મારી પાસે એવા બી છે કે ભાઈઓ આગળ પાછળ આડાવલા જાય છે અને બહેનોને કે છે બીજે છે આ છે તાર રહેવું તો રે ને જવું તો જા એટલે એમને બિચારી પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે આ અત્યાચાર સહન કરીને બિચારી રહે છે એને ઘણા લોકો આ બારગામ જવાના નામે બિઝનેસ કરવાના નામે ફિલિપાઈન્સ રહી આવે થાઈલેન્ડ રહી આવે બહેનોને ખબર પડ ફૂક્યા હતા સાહેબ ને ખબર છે સાહેબ એ તમે નહીં જતો અચ્છા ત્યાંથી પકડ્યા છે પણ એ વિદેશમાંથી પણ હા એટલે એવી બહેનો છે એવી બહેનો છે જે એફોર્ડ કરી શકે છે અનફોર્ચ્યુનેટલી સાહેબ હું એવી બહેનોની લડત તમારી બી ફીસ અમને આઈડિયા હોય છે તમે કહો ને 100% એડવાન્સ દે કારણ કે પછી કોઈ ગેરંટી નહીં મળે કે ના મળે એટલે કમિંગ બેક ટુ મારો અત્યારે આ હની ટેપ ની આપણે પર્ટિક્યુલર ક્યારે કોઈ મહિલા ક્લાયન્ટ સામે ક્યારે આજ સુધી મારા 20 વર્ષનો એક્સપિરિયન્સ છે ક્યારે પણ કોઈ પણ મહિલાએ પેમેન્ટમાં છેતરપિંડી નથી કરી એટલા માટે બી ના કરે સાહેબ ખાસી ના લીધા હોય પાછળથી પણ એનું પેમેન્ટ કદાચ એની સગવડ અગવડ હોય બે ચાર દિવસ 10 મહિને થઈ શકે પણ ક્યારે કોઈ બેનનું પેમેન્ટ અટવાયું નથી ઓનલાઈન પણ ખોલજો એમનો પણ મત ચાલુ રાખજો કોઈના પ્રોફેશન પર આડું અવળું બોલવું નથી પણ ઘણા લોકો ડિટેક્ટિવ થી એટલે બી બીએ છે કારણ કે આની પાસે આટલા લે પછી પેલા જ ભાઈને જઈને કહે કે ભાઈ તારા આવ્યું છે તારે શું કરવું છે તારા જાતને બચાવ તો મને ખબર એટલે મારે મારે બોલવું નથી એટલે આપણે એમાં અત્યારે નહીં પડે અત્યારે કમિંગ બેક ટુ હની ટ્રેપ જે મેઇન મારે વાત કરવી છે એટલે અત્યારે એક બહુ જ સારું સાચું કહું તો અને એક પોઝિટિવલી જોઈ રહ્યું છે પોઝિટિવ એટલે કે જેટલું બહાર આવે છે એટલા ભાઈઓ ગભરાય છે ના એટલો ભાઈઓ જો પોલીસ થી ના ગભરાય ભાઈઓ ગવર્મેન્ટ થી ના ગભરાય જ્યુડિશિયરી થી ના ગભરાય કારણ કે ધી કેન બાય એવરીથિંગ એ લોકો બધું ખરીદી શકે છે પણ અગર આવી રીતે કૌભાંડો બહાર આવશે ને જયારે એ લોકોની વાઇફને ખબર પડશે કારણ કે વચ્ચે બી અહીંયા પેલા દહિયા સાહેબ નો કેસ થયો હતો ત્યારે એ ગભરાતા હતા એમની વાઇફ થી પછી ભલે છોડ્યું નહીં બધું આઈ પેલા આઈએએસ આઈપીએસ ના જે ગ્રુપોમાં વોટ્સએપમાં બધું આ બહુ બધું ચાલ્યું છે જે અમારી પાસે ન્યૂઝ છે બાકી અત્યારે એમાં ડિસ્કસ આપણે કરવું નથી એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જેટલું બહાર આવશે એટલા લોકો પકડાશે એ લોકોની વાઇફને ખબર પડશે એટલીસ્ટ ધે રિમેન ઇન કંટ્રોલ કે ભાઈ હવે અમે આવું ના કરીએ ના તો અમે પકડાઈ જઈશું અમારી આબરૂ ઇજ્જત કારણ કે કોઈ બી એક એક લેવલ પછી માણસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એની આબરૂ ઇજ્જત છે બરોબર છે પૈસા તો આજે છે કાલે નહીં પણ આબરૂ ઇજ્જત ઇમ્પોર્ટન્ટ છે એટલે આઈ એમ હેપી કે એટલીસ્ટ કંટ્રોલમાં આવશે સાહેબ હું પોઝિટિવલી જોઉં છું હું કહું છું કે આ ખોટી ચીજ છે આઈ એગ્રી પણ તમે એ જોયું છે કે આજે બહેનોને અંદર રાખવામાં આવે છે ઘણી બહેનોને મજબૂરીમાં 15 ને 18 વર્ષે આમાં નાખી દે એ લોકોનું જે પછી ઇજ્જત બિજ્જત લૂંટાઈ જાય પછી બિચારીઓને મેન્ટલી એવું કરી દેવામાં આવે કે હવે તો કશું રહ્યું નથી તું આ ફિલ્ડમાં આવતું તું વધારે કમાશે એટલે પેલી બિચારી પછી ના ઈચ્છે તો એ નફોટ બની જાય કારણ કે એની પાસે બહાર જવાનો રસ્તો નહીં એનો કોઈ સપોર્ટ સોસાયટી ના કરતી એનું ફ્રેન્ડ ના કરતો એનું ફેમિલી ના કરતો એટલે તમે સાહેબ આ બધું જુઓ અગર આજે હું અહીંયા ટીવી પર બોલી રહી છું તો એટલે નથી બોલી રહી કારણ કે મેં પિક્ચરો જોઈને બેઠી છું પણ હું એટલે બોલી રહી છું કારણ કે હું એવી બહેનો સાથે કામ કરું છું ને મને ખબર છે કે કોઈ બેન કોઈ બી બેન ભલે અત્યારે અહીંયા બધા ડિસ્કસ થતા હોય કે બધાને સારું પરફ્યુમ ગમે ને સારા કપડાં ગમે ગમે પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ ધર ઇજ્જત નોટ એટ ધ કોસ્ટ સાહેબ બોલાવતા નહીં બધાને ખબર છે પણ જયારે રાતે એ પેલો એક મિનિટ જયારે રાતે આડાવલા કામ થતો હોય કોઈ બેન ને એવા આડાવલા કામ ગમતા નથી કારણ કે તમે શું વિચારો છો આ લોકો સીધા કામ કરતા હશે ના સાહેબ આ બધા આડાવલા કામ થતા હશે એ બાકી તમે તમારી ઇમેજિનેશન પર સમજી લો શું કહેવા માંગુ છું એટલે યુ કેન કનેક્ટ કનેક્ટ ઇમોશનલી એન્ડ અન્ડરસ્ટેન્ડ કે આ શોક નથી આ પૈસા કમાવાનું નથી આ એ લોકોનું શોષણ છે બિલકુલ ફોન લાઈન પણ આપણી સાથે લોકો જોડાઈ રહ્યા છે એમને પણ આપણે